हेलो विद्यार्थी मित्रों, फरी एक वक्त आपनो आ वीडियो में आपનું स्वागत छे। हवे आपणे જોઈએ સ્વાધ્યાય 15.1 નો દાખલા નંબર 17। તો દાખલા નંબર 17 ની અંદર પહેલું પરિણામ આપણને એવું આપેલું છે કે 20 ડિગ્રીના ગોળાનો જથ્થો છે, એમાં ચાર ખામીયુક્ત ગોળા ધરાવે છે। 20 ડિગ્રીના ગોળા છે, એમાં ચાર ગોળા છે કેવા છે, ખામી વાળા છે। આ ગોળામાંથી એક ગોળો યાદ છે કે જે કાઢવામાં આવે છે, આ ગોળો ખામીયુક્ત હોય તેની સંભાવના કેટલી, તો આપણે પહેલા સંભાવના શોધી લઈએ। તો પહેલા પરિણામ માટે આપણે એક પ્રમેય લખીએ કે પસંદ કરે ગોળો ખામીયુક્ત હોય તેવી ઘટના उद्भवता परिणाम कितना मळशे, तो खामी तो गोळा कितना आता चार, उद्भवता परिणाम कितना मळशे आपणे चार मळशे, अने कुल परिणाम कितना आता, तो कुल परिणाम गोळा करता 20, कुल परिणाम कितना थाय 20। तो आवी घटना એટલે કે ગોળો પસંદ કરેલો છે ખામીયુક્ત હોય એવી ઘટના એ માટે એની સંભાવના જુઓ એ બરાબર ઉદ્ભવતા પરિણામ છેદમાં કુલ પરિણામની સંખ્યા, પછી આવશે ઉદ્ભવતા પરિણામની સંખ્યા છેદમાં કુલ પરિણામની સંખ્યા। ઉદ્ભવતા પરિણામ પ્રયત્ન અથવા તો પરિણામની સંખ્યા છેદમાં કુલ પરિણામની संख्या। तो उद्भवता परिणाम कितना छे चार, कुल परिणाम कितना छे 20, तो 4 × 4 = 20 એટલે કેટલા થાય 1/5। તો આ ઘોડો છે ખામીયુક્ત હોય એની સંભાવના 1/5 થાય। હવે આ બધી વિકલ્પ 2 એની અંદર, તો વિકલ્પ 2 ની અંદર શું કીધું છે, ધારો કે એકમાં કાઢવામાં આવેલો ઘોડો ખામીયુક્ત નથી, કેવો છે સારો ઘોડો છે, અને તેને પાછો પણ મૂકવામાં આવતો નથી। અહીંયા આપણે કહીએ માત્ર સંભાવના છે, પણ વાસ્તવમાં શું થયું કે ઘોડો ખામીયુક્ત હતો નહીં, જે આપણે બહાર કાઢ્યું પછી એને સાઈડમાં મૂકી દો અને અંદર મૂકવામાં આવતો નથી। તો હવે બાકીના ઘોડામાંથી એક ઘોડો પાછો કાઢવામાં આવે છે, એટલે કાઢવામાં આવે છે, તો આ ઘોડો ખામીયુક્ત ન હોય તેની સંભાવના કેટલી, એટલે કે સારો હોય એની સંભાવના કેટલી। તો હવે ઘોડા વિધાન કેટલા અંદર 19 વેધા એક કાઢી બાજુ મૂકી દો, તો વિકલ્પ 2 માટે કુલ પરિણામ કેટલા થયા 19, બરાબર ને, કારણ કે એનો ગોળો એક હતો પેલા વિકલ્પમાં જે કહ્યો હતો આપણે, એ તો આપણે કાઢી શું કર્યું છે બાજુમાં સાઈડમાં મૂકી દીધો છે। તો હવે કુલ વેધા કેટલા ગોળા 19, બરાબર, અને હવે ખામીયુક્ત ન હોય તેની સંભાવના લેવાની છે, તો ઉદ્ભવતા પરિણામ તો ઉદ્ભવતા પરિણામ હવે કેટલા વર્ષે, જો ચાર ખામી હતા એટલે પેલા કેટલા સાજા હતા સારા 16, પણ જે પસંદ કરીને આપણે જે લીધો એ સારો ઘોડો હતો અને એને આપણે શું કર્યું છે કાઢી નહીં દીધો છે બાજુ મૂકી દીધો છે, તો હવે ભેગા કેટલા સારા 16 માંથી પણ એક નહીં એટલે 15। તો ઉદ્ભવતા પરિણામ આપણે કેટલા વર્ષે 15। તો હવે આપણે લખીએ કે પસંદ કરે ગોળો ખામીયુક્ત ન હોય તેવી ઘટના બી માટે પસંદ કરવાના આવતા કયેલો ગોળો છે ખામીયુક્ત ન હોય તેની સંભાવના
तो तेना पर आपने तो रीते पूछू छे पेलो बे की संख्या बीजो पूर्णवर्ग संख्या અને ત્રીજું પાંચ વડે વિભાજ્ય હોય છે પાંચ વડે વિભાજ્ય સંખ્યા હોય તેની સંભાવના શોધો તો उद्भवता परिणामी कुल संख्या उद्भवता परिणामी संख्या अने परिणामी कुल संख्या बराबर आ सूत्र छे आपणे पेलो विकल्प विचारी तो पेलो विकल्प ने अंदर શું કીધું છે કે પસંદ કરેલ તત્વ છે એના ઉપર બે અંકની સંખ્યા હોય એ સંભાવના આપણે શોધવાની છે તો પસંદ કરેલ બે અંકની સંખ્યા હોય તેવી ઘટના એ માટે એવી ઘટના એ માટે આપણે વિચાર કરીએ તો એક થી નેવ સુધીની અંદર બે અંકની સંખ્યા કેટલી હોય તો ગણીએ પહેલો તો દસ દસ કેટલા અંકની સંખ્યા છે બે અંકની એક થી નવ સુધીની આવશે નહીં એક થઈ ત્યાર પછી અગિયાર થી વીસ એટલે દસ એટલે અગિયાર પછી એકવીસ થી ત્રીસ એટલે એકત્રીસ થી ચાલીસ એકતાલીસ થી પચાસ એકાવન થી સાઠ એકસઠ થી સિત્તેર અને એકોતેર થી એસી અને એક્યાસી થી નેવ અહીંયા સુધી તમે સંખ્યા કરો એટલે કુલ સંખ્યા આપણને મળે એક્યાસી એટલે ઉદ્ભવતા પરિણામ આપણને કેટલા મળશે એક્યાસી મળશે અને કુલ પરિણામ આપણને ખબર છે તો કુલ પરિણામ કેટલા છે નેવ કારણ કે અંદર કુલ નેવ ટકી આવેલી છે એવી ઘટના એવી સંભાવના બરાબર એક્યાસી ના છેદમાં નેવ એટલે કે નવ ના એક્યાસી અને નવ ના નેવ સંભાવના શું કહી આપણે નવ ના છેદમાં દસ આ પસંદ કરેલ નક્કી છે એ બે અંકની હોય એવી ઘટનાની સંભાવના થઈ ત્યારબાદ બીજો વિકલ્પ આપણે જોઈએ તો બીજા વિકલ્પની અંદર આપણે એમ કહેવાયું છે પૂર્ણવર્ગ સંખ્યા બરાબર તો પસંદ કરેલ નક્કી પર પસંદ કરેલ નક્કી પર પૂર્ણવર્ગ સંખ્યા હોય તેની સંભાવના તો એક્યાસી થી નેવું વચ્ચે એક થી નેવું વચ્ચે પૂર્ણવર્ગ સંખ્યા કુલ કેટલી આવે એક તો જો શરૂઆતમાં આપણે જોઈએ તો ચાર પછી એના કરીએ ચાર ત્રણ નંબર નવ બે નંબર દસ ચાર ત્રણ નંબર નવ ચાર નંબર સોળ પાંચ નો પચીસ છ નો છત્રીસ સાત નો ઓગણપચાસ આઠ નો ચોસઠ નવ નો એક્યાસી દસ નો સો કોઈ તો લઈ શકાય એક બે ત્રણ ચાર પાંચ છ સાત આઠ તો ઉદ્ભવતા પરિણામ કેટલા થયા ઉદ્ભવતા પરિણામ આઠ મેળા એક મિનિટ એક લેવા પછી કદાચ Thank you.
एक ले आओ भाई और एक नो और कोई एक आवश्यक है कौन आवश्यक है जो बोलता परिणाम क्या है यार 9 और कुल परिणाम कितना आ रहा 9 તેથી એવી ઘટના p ની સંભાવના p ઓફ p બરાબર 9 ના છેદ માં 90 એટલે કે 9 દ્વારા 9 એટલે સંભાવના કેટલી મળે છે આપણને કેટલા છેદ માં 10 તો જે પસંદ કરેલ પદ્ધતિ પર પૂર્ણાંક સંખ્યા હોય એની સંભાવના કેટલા છેદ માં 10 આપણને મળે ત્યારબાદ જોઈએ બીજો વિકલ્પ તેની સંભાવના
આ બે સંભાવના છે એ બે સંભાવના આપણે શોધવાની છે. તો જોઈએ પેલા સંભાવના શું લખીએ કે સંભાવના બરાબર ઉદ્ભવતા પરિણામ છેદમાં ઉદ્ભવતા કુલ પરિણામ ની સંખ્યા બંનેની સંખ્યા ધ્યાનમાં લેવાની છે. તો કુલ પરિણામ આપણને ખબર છે બંને માટે કેટલા છે કુલ પરિણામ છ સપાટી છે છ ઉપર અલગ અલગ સંખ્યા લખેલા છે એટલે કુલ પરિણામ આપણા માટે છ થાય છે. પહેલા આપણે વિચાર કરીએ કે એ મળે તેવી ઘટના સપાટી પર એ મળે તેવી ઘટના એ માટે શું લેશું આપણે P ઓફ A બરાબર ઉદ્ભવતા પરિણામ લખવાનું છે ને પહેલા ઓકે ઉદ્ભવતા પરિણામ તો એક કેટલી વાર છે બે વાર એક અને બે વાર ઉદ્ભવતા પરિણામ કેટલા થશે બે થશે. તેથી આવી ઘટના લેવાની સંભાવના બરાબર બે ના છેદમાં છ બે તરી છ એટલે એક ના છેદમાં ત્રણ. તો આ સંભાવના ત્યારબાદ બીજા વિકલ્પ માટે વિચાર કરીએ કે સપાટી પર ડી મળે તેની જેવી ઘટના ડી માટે ઉદ્ભવતા પરિણામની સંખ્યા ઉદ્ભવતા પરિણામ